गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे पाठ काव्य बीजू विना वृक्षम गृहम शून्य विषय प्रास्ताविक विशेष नोंध जोई लीधी छे। आजे आपणे हवे एनी समझूती अने अनुवाद जोशो। वल्ली वेष्टयते वृक्षम सर्वतश्चैव गच्छति न यू हय यज हय दृष्टेश्च मार्गे अस्ति तस्मात् पश्यति पादपा। आपणे वृक्षनी वात करेली छे। वल्ली वल्ली एटले के वेल, बराबर। वेष्टयते, वेष्ट एटले के वीचड़ावू, कोने तो के वृक्षने। सर्वतश्चैव गच्छति, सर्वत एटले चारे बाजूथी, अने गच्छति एटले के सरके छे। हवे तमे वेलने जोई छे ने, ए वेल छे ए कोई पण जग्याए एम कहेवामां आवे छे કે જ્યારે કોઈ વૃક્ષ છે એની આજુબાજુ એને વીંટાળવામાં આવે ત્યારે ચારે બાજુથી એ સરકે છે ને આગળ વધે છે, વીંટળાયેલી રહે છે, કોને તો વૃક્ષને। ન રૂય દૃષ્ટતેશ્ચ માર્ગે અસ્તિ તસ્માત્ પશ્યતિ પાદપા। દૃષ્ટતેશ્ચ, બરાબર, તેમજ દૃષ્ટ એટલે દૃષ્ટિશ્ચ, ન દૃષ્ટે એટલે કે તેને આંખ ન હોવા છતાં પણ માર્ગો અસ્તિ, શું મળી જાય છે તેને, રસ્તો મળી જાય છે, પંથ મળી જાય છે, માર્ગ મળી જાય છે। તસ્માત પશ્યતિ પાદપા, તેથી કહી શકાય કે તસ્માત પશ્યંતિ પાદપા એટલે કે વૃક્ષો છે એના દ્વારા એ જુએ છે, કોણ તો કે વેલ, બરાબર। ફરીથી કરીએ, બરાબર, વલ્લી એટલે કે વેલ, વેષ્ટયતે એટલે કે વીંટળાવું, વૃક્ષ એટલે કે વૃક્ષ, સર્વતો એટલે કે ચારે બાજુ, સ્ચૈવ ચ પ્લસ એવ, બરાબર, જો ગચ્છતી જાય છે, કેવી રીતે, તો કે વેલ વૃક્ષને વીંટળાઈને ચારે બાજુ આગળ તરફ સરકે છે। અને ન દૃષ્ટેશ્ચ, અને દૃષ્ટ એટલે કે દ્રષ્ટિ ન હોવા છતાં પણ માર્ગો અસ્તિ, તેને માર્ગ મળી જાય છે। પશ્યતિ પાદપા, કોના દ્વારા જુએ છે, વૃક્ષો દ્વારા તેને આંખો પ્રાપ્ત થાય છે, આગળ વધે છે, ખીલે છે અને ફૂલે છે, એટલે કે આધાર આપે છે, વૃક્ષો છે એ વેલોને આધાર આપવાનું કામ કરે છે। નેક્સ્ટ વધીએ, પુણ્યા પુણ્યેશ તથા ગંદે ધૂપેશ્ચ વિવિધૈર અપિ અરોગાહા પુષ્પિતાહા સંતિ તસ્માજી ગૃહતિ પાદપાહા। પહેલી વાત જે કરેલી હતી, બરાબર, એ શું છે, તો કે આંખ છે, જે વૃક્ષો છે એને શું છે, તો કે આંખ છે, એના કારણે વેલોનો સમુદાય આગળ વધે છે। આમાં કીધું તસ્માત જી ગૃહતિ, જીગ્રતિ ગ્રધતિ એટલે શૂંઘવાનું કામ કરે છે, એટલે પહેલાં જોવાનું કામ આવ્યું, બીજામાં શું કીધું, શૂંઘવાનું કામ કર્યું। પુણ્યા પુણ્ય તથા, પુણ્ય અને અપુણ્ય એવું લેવાનું છે તમારે, એટલે કે પવિત્ર અને અપવિત્ર, ગંધે ગંધ વડે, ધૂપેશ્ચ અને વિવિધૈર અપિ, વિવિધ પ્રકારના ધૂપો વડે, અરોગાહા રોગ વગરના, પુષ્પિતા પુષ્પો સંતિ હોય છે, વૃક્ષો પર પવિત્ર અને અપવિત્ર એવી રીતે લેવાનું છે। પુણ્યા પુણ્યેશ તથા, પુણ્ય એટલે પવિત્ર અને અપુણ્ય એટલે કે અપવિત્ર, ગંધે ગંધ વડે, તથા સ અને ધૂપેશ વિવિધૈર અપિ, વિવિધ પ્રકારના ધૂપો વડે, અરોગાહા એટલે કે રોગ રહિત, પુષ્પિતા પુષ્પોવાળા બને છે। જો તમે જોયું છે કે એમાંથી ધૂપ બને, ધૂપસળી બને, બરાબર, હવે તમે પુષ્પો છે એ તમે જોવો તો એમાં ફૂલમાં સુગંધી પણ હોય ને અસુગંધી પણ હોય, જે રોગને દૂર કરનારા પણ હોય, બરાબર। સંતિ તસ્મા જી ગ્રંથિ પાદપા, તેથી કહી શકાય કે તેઓ શૂંઘે પણ છે, વૃક્ષ છે એની હૈયાતી દર્શાવેલી છે, એ જુએ પણ છે અને વૃક્ષો છે એ સુગંધ પણ લે છે, એટલે કે સુંઘે પણ છે, બરાબર। આગળ વધીએ, પાદેહી સલિલ પાચન વ્યાધિનામ ચાપી દર્શનાત વ્યાધિ પ્રતિક્રિયાત્વાચ વિદ્યતે રસન ધ્રુમે। પાદેહી, હવે જો પેલી જે વાત કરીને આપણે જોવાની, સેના દ્વારા જુએ છે,
એ વેલ છે ને એના દ્વારા જુએ છે. નેક્સ્ટમાં સેકન્ડ વનમાં આપણે વાત કરી કે જે પવિત્ર અને અપવિત્ર ગંધ અને ધૂપ દ્વારા બરાબર જે રોગ છે એને દૂર કરવાની શક્તિ છે એ પુષ્પોમાં રહેલી છે, એટલે એમ કેમ કહી શકાય કે એ સૂંઘે છે. લાસ્ટ કીધું, હવે થર્ડ વનમાં વિદ્યેતે રસેન ધૂમે, રસ એટલે કે જીભ બરાબર, એ જીભ વડે શું કરે છે, ધ્રુમ એટલે વૃક્ષ થાય બરાબર. વિદ્યાર્થી મિત્રો અહીંયા પાદપાની જગ્યાએ શું આપી દીધું, આપણે નવો શબ્દ આપ્યો, ધ્રુમ એટલે કે વૃક્ષ. શું કહે છે કે જીભ દ્વારા રસને એ પ્રાપ્ત કરણ કરે છે. કેવી રીતે જોઈએ, ત્રીજું, પાદેહી સલીલ પાચન્ય વ્યાધિ નામ ચાપી દર્શનાત, વ્યાધિ પ્રતિક્રિયાત્વાચ વિદ્યેને રસેન ધ્રુમે. પાદે, પાદ એટલે કે પગ વડે, સલીલ એટલે કે પાણી, પાચન્ય એટલે કે પીવાના કારણે, સેના વડે પાણી પીવે છે, પગ વડે. પગ એટલે શું, તો કે એનું મૂળ ધ્યાન દેજો બરાબર, આપણે આ ભણેલું છે. પગ વડે પાણી પીવાના કારણે વ્યાધિ એટલે રોગ, વ્યાધિ ચાપી દર્શનાત, દર્શન એટલે કે દેખાવ બરાબર, રોગના દેખાવાથી વ્યાધિ પ્રતિક્રિયાત્વા જ રોગોનો પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે. વિદ્યતે રસેન ધ્રુમે એટલે કે કારણે વૃક્ષમાં રસેન્દ્રિય છે, જીભ છે એમ કહી શકાય છે. પગ વડે પાણી પીવાના કારણે રોગોના દેખાવાથી રોગોનો પ્રતિકાર કરવાની ક્રિયાને વૃક્ષમાં રસેન્દ્રિય જીભ છે એમ કહે છે. વકત્રેણોત્પલ નાલેન યથોદ્વમ જલમ આદેતઃ તથા પવન સંયુક્તમ પાદેહી પીબતી પાદપઃ. આપણે પહેલાં વાત કરી કે એને શું છે, તેને આંખ છે, રસ્તો બતાવે છે. પછી શું કીધું, પવિત્ર અપવિત્ર ગંધ વડે ખબર પડે કે સુગંધને ધારણ કરે છે. થર્ડ વનમાં એને કીધું કે એને પોતાની જીભ પણ છે, કારણ કે એ પાણી પીવાના કારણે પોતે જે પાણી પીધું છે એ કેવું છે, એનું એ ગ્રહણ કરી શકે છે અને રોગોની પ્રતિકારકતાની શક્તિ છે એ વધારે છે. ચોથું, વકત્રે હણોપત્લે નાલે યથોધ્વમ જલમ આદેત તથા પવન સંયુક્તમ પાદેહી પીબતી પાદપઃ. હવે ચોથામાં શું કહે છે કે એને પગ છે બરાબર, પાદેહી પીબતી પાદપઃ, કારણ કે એ શું કરે છે, પગ વડે જ પાણી પીવે છે. વકત્રેણો ઉત્પલ, ઉત્પલ એટલે કે જેમ કમળ છે નાલેન એની દાંડી વડે બરાબર, યથોધ્વમ જલમ આદેત. હવે કમળ છે એ તમે જોયું છે, નીચે એની લીલી કલરની કે આછી જાંબલી જેવી એની દંડી હોય, કમળ દંડી કહેવાય, કમળ તંતુ કહેવાય બરાબર, એના દ્વારા એ મૂળથી ઉપર સુધી ફૂલ છે એ ખીલેલું છે બરાબર, એમાં પાણી પહોંચાડે છે. શેની વાત કરી છે, જેમ કમળની દાણી વકત્રેત પલન નાલેન નાળ દ્વારા દાંડીથી યથોધ્વમ ઉચ્ચે, ઉધ્વમ એટલે ઉપર, જેવી રીતે ઉપરની બાજુ જલમ આદેત પાણીને ખેંચે છે, નળીનું કામ છે એ પાણી પહોંચાડીને ઉપરની બાજુ છે એ ફૂલને પોષણ આપવાનું કામ કરે છે, તથા પવન સંયુક્તમ તેવી રીતે કોણ, તો કે વૃક્ષ પાદપેહી પીબતી પાદપ, પવન સંયુક્તમ પવનને પ્રાણથી યુક્ત પોતાના પગો વડે વૃક્ષ છે એ પાણી પીવે છે. પહેલાં વાત કરી આપણે આંખની, પછી આપણે જે વાત કરી છે એ ગંધની, પછી વાત કરી જીભની, હવે વાત કરી પગની. આગળ વધી, સુખ દુઃખયશ્ચ ગ્રહણાં છિન્નસ્ય વિહરોણાત જીવમ પશ્યામી વૃક્ષાણામ ચૈતન્યમ ન વધ્યતે. જેમ કમળની દાંડી રૂપી બરાબર, જેમ આપણે વાત કરી કમળ છે એ દાંડી રૂપી ખેંચે છે, તો ગ્રહણ કરવામાં એને શું કરવું પડે, સુખ અને દુઃખ બંને બાબત અહીંયા ગ્રહણ કરવાની વાત કરી. સુખ દુઃખયોશ્ચ ગ્રહણાશ છિન્નસ્ય વિહરોણાત, એટલે કે સુખ અને દુઃખ છે એ ગ્રહણ કરવાને કારણે. એટલે માનો કે સુખ દુઃખ કેવી રીતે, કોઈ પણ ડાળ છે એને બટકાવી દેવામાં આવે તો એ દુઃખ છે એ ફરી ત્યાં ઉગવાની શક્યતાઓ બહુ ઓછી ધરાવે છે, એને દુઃખ થાય છે, એ રડે છે, એવું સાબિત થયું છે બરાબર. પણ એને પાણી પીવડાવવામાં આવે તો તેને પાંચ